વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ પર વિડીયો લાઈક કરી લેજો અને આવા વધુ જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે આજના આ વિડીયોની શરૂઆત કરીએ પરીક્ષા માટે ઉપયોગી કેટલીક માહિતી જોઈ લઈએ ગૌતરી કાવ્ય નો સાહિત્ય પ્રકાર છે લોકગીત અને તે સંકલિત છે મિત્રો લોકગીત એટલે કે લોકોએ ઘડેલું ગીત અને તે લોકોએ બનાવેલું હોય એક કડી બનાવે બીજી કડી બનાવે તે રીતે લોકોએ ઘડેલું આ ગીત છે અને તે સંકલિત છે એટલે કે બધા લોકોએ બધા ભેગા મળીને બનાવેલું છે ગૌતરી કાવ્યનો ટૂંક પરિચય જોઈએ તો પ્રસ્તુત લોકગીતમાં ગીતમાં સ્વર્ગમાંથી ઉતરી મૃત્યુ લોકમાં આવતી

દૂધ કડવા લીમડા બરાબર છે પણ વાઘ પાસે આવે પહેલા પોતાને ખાવા જણાવે છે એટલે કે જે ગાયના વાછરડા હતા તેઓ ગાયની સાથે તેઓ વાઘ પાસે આવ્યા અને તે કહે છે કે મને અમને પહેલા ખાવ પછી ગાયનું વચન પાલન અને વાછરડાનો માતૃપ્રેમ જોઈને વાઘના દિલનું

ગૌતરી શબ્દ કોના માટે ગૌતરીનું અવતરણ ક્યાંથી થયું છે મિત્રો જે અહીં ગૌતર ગૌતરી જે શબ્દ છે તેનું સમાન શબ્દ આપણે જોવા જઈએ તો ગાય એ રીતે આપણે ગાય થાય છે તો ગૌતરીનું અવતરણ સ્વર્ગ લોક થી થયું છે

વાગને શું વિનંતી કરી જોઈએ તો ગાય વાગને પોતાના નંબર બે ગાય ને શું કહ્યું જ્યારે વાઘની પાસેથી વાછરડા પાસે આવી ગાય વખતે શું કહ્યું તો ગાય વાછરડાઓને કહ્યું ઉઠો ઉઠો વાછરડા માનો દૂધ ધાવી વીરા વાઘ ને આપેલો સમય થઈ ગયો છે નંબર ત્રણ વાછરડાઓ એ વાઘ શું કહ્યું જયારે દૂધ ન પીધું વાછરડાઓ પછી તે વાઘની પાસે તેની માતા સાથે આવ્યા હવે તે વાછરડા વાઘ ને શું કહે છે તો જોઈએ તો વાછરડાઓ વાઘને કહ્યું તો ઉઠો ઉઠો વાઘ મામા જયારે તે વાછરડો વાઘ પાસે ગયા તે વખતે વાઘ તે સૂતો હતો તો ઉઠો ઉઠો વાઘમાં પહેલા અમને માર પછી તો ઉત્તર વાઘે વાછરડાઓને હૈયા ધારણ આપતા કહ્યું વાછરડા તમે લીલા લેર કરો મુશ્કેલ સમયે મને સંભાળજો હું તમને મદદ કરીશ જ્યારે વાઘ પાસે આવે વાછરડાઓ અને કહ્યું કે

પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો ગૌતરી ગૌતરી કથા વસ્તુ તમારા વર્ણવો લોકગીત છે તેનો સાહિત્ય પ્રકાર અને તે સંકલિત છે એની કથા એટલે જે આ કથા બની છે વાઘ અને ગાય ની વાછડાઓની તો આ કથા વસ્તુ આપણા શબ્દોમાં વર્ણવવાની છે જે આ વાર્તા બનાવવામાં આવે છે કાલ્પનિક વાર્તા તેની આપણે શું સમજ્યા તે આપણે અહીં

તો જ્યારે વાઘ વાઘ ની નજર તે કામઘેનુ ગાય પર પડી તો હવે તે કામઘેનુ ગાય ને કહે છે વાઘ કે હવે મારો શિકાર મને મળી ગયો છે તો હું હવે તે શિકાર ને જવા દઈશ નહીં તો કામઘેનુ વાઘ ને વીરા સંબોધન થી વિનંતી કરતા જણાવે છે કે ઘરે મારો ભૂખ્યો વાછરડો મારી રાહ જોઈ રહ્યા છે જ્યારે વાઘ ની નજર કામઘેનુ ગાય પર પડી તો હવે તે કામઘેનુ ગાય તે

વાછરડો કામધેનો ની વાત સાંભળી માને ધાવતા નથી તેઓ માં સાથે વાઘમા પાસે જવા તૈયાર થઈ જાય છે તો હવે તે બાળકો પણ તેની માને મરવા દેતા નથી તેઓ માની સાથે મરવા માંગે છે તો તેઓ

લક્ષ્મણે અમને ભોળવ્યા અને અર્જુને અમને વાચા આપી આ અમે શાસ્ત્ર માંથી સત્ય પાલન શીખ્યા છીએ વાછડાનો જવાબ સાંભળી વાઘ ખુશ થાય છે તે વાછડાને લીલા લેર કરવાનું કહે છે અને તેઓને મુશ્કેલ સમય મદદ કરવાનું વચન આપે છે પ્રેઝન્ટેડ બાય શાહિદ હુસૈન મસી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને જોતી લાઈક કરી લેજો અને આવા વધુ વિડીયો જોવા માટે ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલ જરૂરથી જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આ વિડીયો તમારા મિત્રોની મદદરૂપ બને એ હેતુ સાથે તમે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી શકો છો મિત્રો છેલ્લે સુધી છેલ્લે સુધી વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો